गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। चलो बधा हिंदीनी चोपड़ी काढो जोईए। हिंदीनी चोपड़ी में शुं करवानुं छे? आजे आपणे रिविजन करवानुं छे। कोनुं? तो के ई, ई फोर इमली। चलो रिविजन करवा माटे पेज नंबर काढो जोईए। 16। केटला पेज नंबर? 16। चलो पेज नंबर 16 काढ्या पछी तेमां जुओ तो इमली पढ़ो और रंग भरो। चलो अब वाँचवानुं छे ने रंग पूरवानो छे, तो आमां आपणे ई मां रंग पूरवानो हतो तो ए आपणे रंग पूराई गयो छे। चलो हवे ई, इमली। ई फोर इमली। इमली एटले आंबली, खाटी खाटी। पानी આવી ગયા ને મોઢામાં? અત્યારે ઉનાળામાં આંબલી બહુ આવે। પછી ઈ ફોર ઇમારત। ઇમારત એટલે બિલ્ડિંગ, મોટી મોટી એપાર્ટમેન્ટ હોય ને એને કહેવાય ઇમારત। ઈ ફોર ઇમલી, ઈ ફોર ઇમારત। ચલો હવે પઢો ઓર લખો, વાંચો અને લખો। તો આપણે અહીંયા આ જે ઈ લખ્યો છે ને લાઇનિંગ વાળો એને ઘૂંટવાનો છે, બરાબર? તો ઈ તો આપણે ઘૂંટાઈ ગયો છે, બધાને ચોપડી માં તો લખાઈ જ ગયો છે, લખાઈ ગયો છે ને। તો ઈ ઘૂંટી નાખ્યો અને પછી લખવાનો, કેના જેવો આપણને ઈ લખતા આવડે પણ છે કે નહીં। પછી શું કરવાનું? તો કે ક વત્તા ઈ કરવાનો, બરાબર શું થશે? કી થશે। ક વત્તા ઈ બરાબર કી, પણ કેવી કી? રસવા વાળી કી, આ બાજુ આવે ને એ। તો એવી રીતના કની બાજુમાં લગાવશું તો કી, તો ખની બાજુમાં લગાવશું તો ખી, ગની બાજુમાં ગી, એમ આખો કલમ બોલવાનો। તો ચલો બોલીએ, કી ખી ગી કી ચી છી જી જી ટી ઠી ડી ધી અણી તી થી ડી ધી ણી તી થી દી ધી ની પી ફી બી ભી મી યી રી લી વી શી શી સી હી ક્ષી જ્ઞી ત્રી શ્રી, બરાબર? ચાલો પછી બાજુનું પેજ જુઓ, એમાં શું છે? પઢો શીખો ઓર લીખો। ઈશારા, તો પહેલાં આપણે વાંચવાનું છે પછી એને શીખવાનું છે। કેવી રીતે શીખવાનું છે? તો કે આ જે લાઇનિંગ દેખાય છે ને એને આપણે ઘૂંટવાની છે। તો એ તો તમારે તો ઘૂંટાઈ જ ગઈ છે, ઘૂંટાઈ ગઈ છે ને। તો શું વાંચે આને? ઈશારા ઈરાક ઈ ત વાર ઇતવાર ઈતી ડલિયા 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 દિન નિશાન સાઇકિલ સાઇકિલ। પછી આ રીતનું લખાઈ જાય એટલે નીચે પાછું એના જેવું બીજું જાતે લખવાનું, આ આપણે ગુઈટું, હવે જાતે લખવાનું। જેમ કે ડ લી યા દી ન નિશાન અને સા ઈ કી લ સાઈ કી લ, બરાબર ને? ચલો આ રીતે થાય। પછી નીચે જુઓ, ઈ સે શરૂ હોને વાલા શબ્દ કો સહી કા માર્ક કરો। ઈ થી શરૂ થનારા શબ્દને શું કરવાનું છે? સાચું કરવાનું છે। જેમ કે ઇતવાર, તો ઈ આવ્યો એટલે સાચું, ઉમા તો નહીં કરવાનું, ઈરાક તો ઈ આવ્યો એટલે સાચું, ઈતના તો ઈ આવ્યો સાચું, સડક ત્યાં નહીં કરવાનું, ઝરના ત્યાં પણ નહીં કરવાનું। તો કયું કયું આવ્યું? ઇતવાર ઈરાક ઇતના। ચલો પછી ઈ કો તીરકી દિશામાં પડકર શબ્દ બનાવો। ઈને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે। જેમ કે ઈ શારા ઈશારા, ઈ નામ ઈનામ,
इमारत इमारत, इतना इतना, इलाज इलाज, इरादा इरादा। रेडी? इशारा इनाम, इमारत इतना, इलाज इरादा। रेडी? चलो अब इन्हें नीचे चित्र पहचान कर नीचे उसका नाम लिखो, चित्र ओळखीने नीचे तेरु नाम लखवानु छे। तो जेम के गुड़िया, डाकिया, छिलका, सितार, तो आ शू छे? सितार। तो अहीं लखवानु सितार, पछी आ केळानी छाल, एने कहेवाय छिलका, तो छिलका छिलका, पछी गुड़िया एटले के डींगली, तो गुड़िया, અને આ છે ડાકિયા એટલે કે ટપાલી, તો ડાકિયા, બરાબર? ચલો પછી પાછળનું પેજ ફેરવો, એમાં શું છે? તો કે ચિત્ર દેખો ઓર વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવો, ચિત્ર જોવાનું છે અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાનો છે। જેમ કે गिलास, तो गिलास, गिलास ने हिंदी में कहेवाय गिलास, तो गिलास। पछी पैडू, तो एने कहेवाय पहिया, पहिया। पछी आ विमान, विमान। किसान एटले के खेडूत, किसान। पछी खटिया एटले के खाटलो, खटिया। पछी हिरन, तो हिरन। डलिया, सितार। डाकिया, टिकट, टिकट टिकट। डाकिया, सितार, डलिया, वाटकू ने शू कहवाय? डलिया कहवाय। आने हिरन कहवाय, ज्यारे गुजराती में शू कहवाय? हरण। तो हिरन, डलिया, सितार, डाकिया अने टिकट, बराबर ने? खटिया, निकिशान, विमान, पहिया अने गिलास, आ बधा नाम लखाई गया। चलो हवे एनी नीचे जुओ शुं छे के चित्र पहचान कर कोष्टक भरो, चित्र ओळखीने खाना पूरो। तो आ किसान छे, आ डाकिया छे, तो डाकिया, अहींया बाजुमां नाम आपेला जोईए, एमांथी जोईने लखवानुं, तो डाकिया किसान, डाकिया किसान। पहिया खटिया, पहिया खटिया। गिलास अने सरिता, गिलास सरिता, गिलास सरिता। पछी अहींया नीचे शू छे? आने कहेवाय किरण, सूरजना किरण। किरण हिरण, किरण हिरण। अने आ डाक, डाक टपाल, डाक अने टिकट, टिकट टिकट, डाक। शियाळ, शियाळ एटले शियाळ, अने सितार, तो सितार, सितार शियार, बराबर? आ रीते लखाय। चलो बाजुनुं पेज जुओ, एमां शुं छे? चित्र देखो, गोला करो और शब्द लिखो, चित्र जुओ, गोळाकार करो अने शब्द लखो। तो आने कहेवाय डलिया, तो अहींया जे राउंड कर्युं छे। पछी आने कहेवाय खटिया, तो अहींया खटिया उपर राउंड करवानुं। પછી પહિયા, તો પહિયા લખવાનું અને પહિયા ઉપર રાઉન્ડ કરવાનું। ડાકિયા લખવાનું અને ડાકિયા ઉપર રાઉન્ડ કરવાનું। જે ચિત્ર છે ચિત્રને ઓળખીને અહીંયાથી શબ્દ કોષ્ટકમાંથી શબ્દ શોધીને એની ઉપર રાઉન્ડ કરવાનો, બરાબર? પછી અહીંયા નીચે કે બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષર લખવાના। જેમ કે ઈમલી, તો ઈમલી। નિશાન, તો શું ઘટે? ની, તો નિશાન। पहिया, तो शू घटे? ही, पहिया। किसान, तो की घटे? तो किसान। हिरनी, तो हिरनी। सितार, तो सितार। डाकिया, तो डाकिया। गिलास, तो गिलास। चलो पछी कोष्टक से शब्द चिन्ह कर खाली जगह भरो। तो अहीं कोष्टक माथी आपणे योग्य विकल्प पसंद करीने आमां लखवानो छे। જેમ કે અહીંયા શું છે? આ શું છે? હિરણ, તો અહીંયા લખવાનું હિરણ। પછી વાંચવાનું કિરણ હિરણ પકડ, કિરણ હિરણ પકડ, કિરણ હરણને પકડ। પછી આ શું છે? ટિકિટ, તો શિવાજી ટિકટ લા,
शिवाजी टिकट ला पछी हितेश सितार बजा हितेश सितार बजा जिया गिलास ला जिया गिलास ला समान शब्दों को जोड़ो। हवे शुं करवानुं अहींया जे इमली लिख्युं छे तो सामेना खानामां पण शुं हशे इमली ज्यां इमली लिख्युं होय एनी सामे जोड़वानुं पछी इनाम तो इनाम डलिया तो डलिया पहिया तो पहिया इलाज तो इलाज सियार तो सियार किशान तो किशान एवी रीतना सेम अक्षर होय ने ई सेम अक्षरनी सामे जोड़वानुं छे। चलो पछी नीचे जुओ वाक्य पढ़ो और लिखो वाक्य वाँचो अने लखो तो लखाई तो गया छे अपने हवे खाली वाँचवाना छे। तो मित्तल पहिया चला मित्तल तुपैडू चलाओ शिवाजी सितार बजा शिवाजी सितार वगाड़ हितेश इमली खा हितेश तू आमली खा डाकिया डाक लाया टपाली टपाल लाव्यो। બરાબર અહીંયા આપણો આ નામ ઈ નામનું રિવિઝન પૂરું થાય છે અહીંયા સુધી રાખીએ બાકીનું આપણે આવતીકાલે જોઈશું। શું છે હવે ભણવાનું છે આપણે ઈ ફોર ઇમલી સોરી ઈક ઈ ફોર ઈક બરાબર અહીંયા સુધી રાખીએ બાકીનું આપણે આવતીકાલે જોઈશું આવજો।